જય માતાજી. મિત્રો કેમ છો બધા? તમે પણ મજામાં દેશો ને હું પણ મજામાં છું. જો આજ તો આપણે બનાવી છે ફ્રૂટ સલાડ. તો જો ફ્રૂટ સલાડ ની બધી તૈયારી થઈ ગઈ છે. આપણે આ ફળ લઈ લીધા છે બબે. આમાં તો જેટલા ફળ હોય એટલા હાલે, પણ આપણે જે ઘરે હતું એ બધી વસ્તુ આપણે વાપરવાના છે. હવે આપણે જો અહીંયા દૂધ લઈ લીધું છે, દૂધ ગરમ કરી નાખ્યું પેલા, અને દૂધ ગરમ થતું જશે ને આપણે પછી ફળ સુધારવા માંડશું. એટલે હારે હારે બે કામ થતું જાય. તો દૂધ ગરમ કરવા મૂકી દીધું છે આપણે, ઢાંકી દેવી એટલે થોડીક વાર. તો આમાં દૂધ ગરમ મૂકી દીધું છે અને હવે આપણે આ બધા ફળ સુધારવાના છે. અને જો આપણે આ કસ્ટર્ડ પાવડર લીધેલો છે, જો આ કસ્ટર્ડ પાવડર છે એને આપણે થોડું દૂધ અલગથી જો એટલું દૂધ રાખેલું હતું એમાં આપણે બે ચમચી ઓગાળી નાખવાનું છે. પછી દૂધ ગરમ થઈ જાય ને ત્યારે એમાં નાખવાનું છે. આપણે પેલા તો આ કસ્ટર્ડ પાવડર ઓગળવા મૂકી દઈશું. દૂધ, આ જે દૂધ હોય ને એ ઠંડુ રાખવાનું આપણે, આ દૂધ ગરમ નહીં કરવાનું. જો મૂન પાર્થ બી સફરજન ના કટકા કરવા માંડ્યા છે. જો ના, આપણે પેલા કેવા શેલે રાખવાના છે, સફરજન ને શીકું ને એવું બધું પેલા, દ્રાક્ષ ને એવું બધું હોય, પણ આપણે તો ઘરમાં જેટલા ફળ હતા ને અત્યારે એકલા લીધા છે. જો આપણે સફરજન ની કટકી થઈ ગઈ છે, હવે શીકું લીધા છે. જો શીકું ના કટકા કરી નાખી અને થોડાક આપણે જે સૂકા મેવા લીધા છે એ નાખવાનું છે. જો ઉતાળો રાખો લે લે આવો આવા લાગી. એ તું જો કેટલી બધી સારી ઉતારને છે. કટકા વેચી શીકું. જો આપણે આ કસ્ટર્ડ પાવડર હતો એ આપણે આમાં મિક્સ કરી દીધો છે જો. અને હવે આપણે એ આપણે ગરમ દૂધ કરવા મૂક્યું છે ને એમાં હલાવતું જવાનું ને મિક્સ કરતું જવાનું છે. એટલે ધીમે ધીમે આપણે થોડો થોડો આમાં આ પાવડર વાળું દૂધ ઉમેરવાનું. ઠંડા દૂધમાં આપણે પાવડર ઉગાડેલો હતો ને જો આવી રીતે આમ ધીમે ધીમે આપણે મિક્સ કરતું જવાનું છે. અને આમ ધીમે ધીમે આમ આવી રીતે આપણે કસ્ટર્ડ પાવડર ઉમેરવાનું છે. એટલે આમ ગળ્યું ન થઈ જાય એટલા માટે. અને પછી થોડું દૂધ ગરમ કરીને એટલે આ એકદમ ઘાટું અને સરસ સુગંધ આવે. આ ફ્લેવર આપણે જે કસ્ટર્ડ પાવડર નો ફ્લેવર આવે ને એ આવવા માંડશે. જો આપણે દૂધ તો સરસ મજાનું ગરમ થઈ ગયું ને ઉબાળ પણ આવી ગયો છે જો. અને જો ઘાટું પણ બની ગયું છે આપણે જે પાવડર નાખ્યો હતો ને એનો, એનથી જો આપણે ફ્રૂટ સલાડ નો કલર પણ આવી ગયો. જો સરસ મજાનો કલર અહીં દેખાય છે આપણે ફ્રૂટ સલાડ જેવો છે. ને હવે આપણે આમાં બધી વસ્તુ ઉમેરી દઈશું. આપણે જે મસાલો ને એવું બધું છે એ, અને ફ્રૂટ તો આપણે થોડીક વાર પછી દૂધ ઠંડુ થઈ જાય ને પછી ઉમેરવાનું છે. એટલે પેલા ખાંડ નાખી દઈશું આપણે ગળપણ માટે. આપણે બે ચમચા નાખી, કારણ કે આપણે દૂધ થોડું સાજુ છે એટલે આપણે બે ચમચા ખાંડ નાખી દીધી છે. ને ખાંડ ઓગળી જાય એટલે પછી આપણે આને નીચે લઈ લઈશું ગેસ ઉપરથી અને ઠંડુ પડવા દઈશું. ફ્રૂટ બધું આપણે ઠંડુ થઈ જાય ને પછી જ ઉમેરવાનું છે. એટલે આજે આપણે ફ્રૂટ સલાડ બનાવી છે એટલે આ ફ્રૂટ આપણે ઠંડુ થઈ જાય ને પછી ઉમેરવાના છે. અને પછી આપણે ફ્રીજમાં મૂકી દઈશું. તો પહેલા તો આપણે જે નોર્મલ આપણે ફ્રીજમાં નથી મૂકવાનું, આપણે જે ઠંડી હવામાં જે ઠંડુ થાય ને ત્યાં સુધી દૂધ ઠંડુ પડવા દેવાનું છે. આપણો કલર તો આવી ગયો છે જો ફ્રૂટ સલાડ જેવો જ તે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું ને આપણે એક ચમચી એલસી પાવડર નાખી દઈશું એટલે સુગંધ સારી આવે. અડધી ચમચી જેટલો એલસી પાવડર નાખી દઈએ પછી આપણે હવે આને થોડી વાર ઠંડુ પડવા દઈ ફ્રૂટ ઉમેરી દઈશું. જો આપણે આ જે ફ્રૂટ સલાડ નો પાવડર ને દૂધ ને બધું ગરમ કરી મૂક્યું હતું એ જો સરસ મજાનું ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એમાં બધા ફ્રૂટ ઉમેરી દઈશું. જો આપણે આમાં એટલા ફ્રૂટ લીધા છે તો જેટલા ફ્રૂટ લેવા હોય એ બધા હાલે, પણ આપણે જે ઘરમાં હતા એટલા ફ્રૂટ લીધા છે. આમાં દ્રાક્ષ છે, દાડમ છે, એ બધું જોઈવી, પણ આપણે ઘરમાં નહોતા એટલે એ નથી લીધા. અને જો હવે આપણે આ બધું આમાં ઉમેરી દઈશું. આપણે બે ત્રણ ફળ હતા એ ત્રણ ફળ લીધા છે અને થોડુંક આપણે ડ્રાય ફ્રૂટ નાખીશું એટલે સરસ મજાનું ફ્રૂટ સલાડ બની જશે. આમાં આપણે એલસી પાવડર ને બધું મિક્સ કરી નાખ્યું છે. અને જો સરસ મજાનું ઘાટું ઘાટું આપણું ફ્રૂટ સલાડ દેખાવા માંડ્યું છે. અને આ થોડો અમથો આપણે કાજુ બદામ નો ભૂકો લઈ લીધો હતો એ આપણે કટકા કર્યા, પણ બહુ ન મજા આવી એટલે આપણે ભૂકો કરી નાખ્યો છે. અને હવે આ પણ આપણે આમાં ઉમેરી દઈશું. હવે આપણે ફ્રીજમાં ઠંડુ કરવા માટે મૂકી દઈશું, પછી ફ્રૂટ સલાડ પી લઈશું. સરસ મજાનું ફ્રૂટ સલાડ બની ગયો છે. જો તમે જોઈ શકો કેવું સરસ દેખાય છે. જો હવે આપણે આને ફ્રીજમાં ઠંડુ કરવા મૂકી દેવી અને પછી
આપણે એને પીશું. બરફ ના ખાનામાં નથી મૂકવાનું, કારણ કે બરફ ના ખાનામાં તો બરફ થઈ જાય, એટલે આપણે નીચે ના ખાનામાં મૂકશું ઠંડુ થવા માટે, એટલે બરફ ના ખાનામાં નથી મૂકવાનું. તો હવે ઠંડુ થઈ જાય ત્યારે આપણે બધા ફૂચાટ પીશું. તો જો આપણે ઢાંકી મૂકી દીધું છે ઠંડુ થવા માટે, જો આપણે સરસ મજાનું ફૂસલાટ ઠંડુ ઠંડુ થઈ ગયું છે, આપણે ઠંડુ થવા મૂક્યું હતું સરસ ઠંડુ થઈ ગયું છે, તો આ જો અમે બધા પીવાય બેસી ગયા છે. જો પાર્થભાઈ તો કેવો રસ આવે છે પાર્થભાઈ ને, અને જો અમે આને સ્મિત બેઠો છે, અમે બધા પીવા બેઠા છે ફૂસલાટ. જો બધા ને આપી દીધું છે, ને આપણો ગ્લાસ આપણો છે, તો હાલો બધા ફૂસલાટ પીવા. તો તમને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો, અને આજનો વિડીયો પૂરો કરું છું. બાય બાય.